ઇન્દિરા રોડ પર આવેલ નવની જ્વેલર્સ દાયકા એટલે કે સો વર્ષ જૂની જ્વેલર્સ પેઢી છે અત્યાર સુધી આ પેઢી સંયુક્ત પરિવારની પેઢી હતી આ પરિવારની પેઢીમાં ત્રણ ભાઈઓના પરિવાર દ્વારા આ પેઢીનું સંચાલન કરવામાં આવતું હતું મે બે હજાર ચોવીસ માં રાજી ખુશીથી પરિવારના ત્રણેય ભાઈઓનું પરિવાર અલગ થયું હતું નાની મોટી મૂડીના ત્રણેય ભાઈઓએ સરખે ભાગે વહેંચણી કરી સ્વતંત્ર થયા છે જેમાં રઘુભાઈ માંડલિયાના પરિવારમાં દેવેન્દ્રભાઈ વૃતાંતભાઈ અને વેદાંતભાઈનો સમાવેશ થાય છે તેઓ હવે ઇન્દિરા માર્ગ ઉપર આવેલા નવની જ્વેલર્સનું સ્વતંત્ર રીતે સંચાલન કરશે તેમજ ચાંદી બજારમાં પણ નવની જ્વેલર્સના નામે જે પેઢી આવેલી છે તેનું હવે રજનીભાઈ માંડલિયાનું પરિવાર એટલે કે હરીશભાઈ ચંદુભાઈ ભાવિકભાઈ આશિષભાઈ અને હિતાર્થભાઈ માંડલિયા સ્વતંત્ર રીતે સંચાલન કરશે

દિવસે જ્વેલર્સના નામથી જામનગરને આપવાનું બીડું ઝડપ્યું છે માંડલિયા પરિવાર અત્યાર સુધી નવની જ્વેલર્સના નામે ઓળખાતો હતો પરંતુ હવે નવની જ્વેલર્સની સાથે મધુવન જ્વેલર્સના નામે પણ જામનગરમાં ઓળખાશે તેવું વિશાળ ચાહક વર્ગ દ્વારા જણાવાઈ રહ્યું છે આ માંડલીય પરિવાર સોનાના દાગીના અને ડાયમંડના દાગીનામાં ખૂબ જ બહોળો અનુભવ અને ખૂબ જ બહોળો ચાહક વર્ગ ધરાવે છે આ માંડલીયા પરિવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં વધુ આસ્થા રાખે છે જેના કારણે માંડલીયા પરિવારના આ મધુવન જ્વેલર્સના નામથી શરૂ કરવામાં આવેલા આ સાહસને બિરદાવવા તથા આરસી વચન પાઠવવા મોટી હવેલીના પૂજ્યપાદ ગૌસ્વામી રસાદ્ર રાયજી મહોદય ખાસ પધાર્યા હતા જેનું સ્વાગત માંડલીયા પરિવારના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ મધુવન જ્વેલર્સની બીજી શાખા ઇન્દિરા માર્ગ રોડ ઉપર આવેલ નવની જ્વેલર્સની બાજુમાં જ શરૂ કરવામાં આવી છે હવેથી પરેશભાઈ હારિતભાઈ અને તેજસભાઈ માંડલિયા આ મધુવન જ્વેલર્સ ખાતે મળશે ગઈકાલે અષાઢી બીજ અને રવિ પૂષ્ય નક્ષેત્રના શુભ મુહૂરતે ઉદઘાટન થયેલા મધુબંત જ્વેલર્સમાં ગઈકાલે રવિવારે અને આજે સોમવારે સંખ્યાબંધ આમંત્રિતો શુભેચ્છકો અને ગ્રાહકોએ આ સોરૂમની મુલાકાત લઈ માંડલીય પરિવારને નવા સાહસ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી આ મધુન જ્વેલર્સના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડલિયા પરિવારે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ માટે રાખ્યો છે જેમાં ગઈકાલે રવિવારે પ્રથમ અને આજે સોમવારે બીજો દિવસ હતો આવતીકાલે મંગળવારે ઉદ્ઘાટન પ્રસંગનો ત્રીજો અને છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે આ મધુવન શોરૂમ માં ગોલ્ડ સિલ્વર રિયલ ડાયમંડ લેબગ્રોન ડાયમંડ વ્હાઇટ ગોલ્ડ પ્લેટિનમ ઠાકોરજીના શૃંગારની પૂજા સામગ્રી રાચી રત્નના સ્ટોન અને સિલ્વર ફેશન જ્વેલરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ઉદ્ગટેના બીજા દિવસે જે સોમવારે જીટી પીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આ મધુવન જ્વેલર્સના ઓનર માંડલીય પરિવારને શુભેચ્છા પાઠવવા માટે આ શોરૂમની મુલાકાત લીધી હતી તેમજ જયેશભાઈ દ્વારા માંડલીય પરિવારના ત્રણેય ભાઈઓને પુષ્પગુચ્છ બુકે આપી તેમના નવા સાહસને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તેજસભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે સોનાનો ભાવ ઊંચો હોવા છતાં ગઈકાલે અષાઢી બીજ અને રવિપુષ્ય નક્ષત્ર જેવો મોટો યોગ હતો જેને કારણે આ મુહૂર્તને સાચવવા માટે સંખ્યાબંધ ગ્રાહકોએ સોનાના અને ડાયમંડના ઘરેણાંની અમારે ત્યાંથી ધૂમ ખરીદી કરી હતી. જામનગરની ઘરેણાંપ્રિય જનતાનો ઓમોએ એટલે કે માંડલિયા પરિવારે 100 વર્ષથી વિશ્વાસ સંબંધાન કરેલ છે. જેના કારણે જામનગરની લગભગ જનતાના ઘરમાં માંડલીય પરિવારના શોરૂમ દ્વારા બનાવવામાં આવેલ જૂના તથા નવા ઘરેણા જોવા મળતા હશે અમોને વિશ્વાસ છે કે ભૂતકાળમાં દાયકાઓથી જે ગ્રાહકોએ અમોને સહકાર આપ્યો છે તેવો જ સહકાર આવતા દિવસોમાં આપતા રહેશે આ તકે મધુવન જ્વેલર્સના ઓનર તેજસભાઈ દ્વારા આ જ્વેલર્સ અંગે થોડી વિગતો આપવામાં આવી હતી જેના મુખ્ય અંશ સૌત્રી પ્રસ્તુત છે આજ રોજ અમે મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ના નામથી આ ઇન્દિરા ગાંધી માર્ગ હોટલ સેલિબ્રેશનની બાજુમાં નવા શોરૂમનો પ્રારંભ કરેલો છે અને અમને આશીર્વાદરૂપ આપવા માટે શ્રી મોટી હવેલી જામનગરના શ્રી શ્રી પધારેલા હતા અમારા શોરૂમની અંદર નાઇન વન સિક્સ હોલમાર્ક દ્વારા બધી બી એસ વોલમાર્કની એચયુડી વાળી બધી જ્વેલરી મળશે રિયલ ડાયમંડની લેબ્રોન ડાયમંડ પ્લેટિનિયમ જ્વેલરી બધા બધાની વિશાળ શ્રેણીમાં મળશે અને ખાસ અમારા શોરૂમની અંદર નાઇન ટુ ફાઇવને સિલ્વર જ્વેલરીનું પણ બહુ મોટું કલેક્શન જે અત્યારના યુવા વર્ગને ગમે છે તે અવેલેબલ છે રાશિ રત્ન જડિત ડ્રીમ સ્ટોનની એક અમે અમારા જાત પોતે જ બનાવેલી બ્રાન્ડ પણ બનાવેલી છે સાથ શ્રી શ્રી રજત કરી અને ઠાકોરજીના શુંગરની પણ એક અમારી નાની અમારી એક બ્રાન્ડ છે તેમજ અમારા શોરૂમની અંદર જેમ કે કોર્પોરેટ ગિફ્ટ છે ગિફ્ટ આર્ટિકલ્સ છે બધી જ્વેલરીઓનું વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ મળશે